सब्सक्राइब करो आ चैनल ने। आ धोती ओरिजिनल से। पप्पा पेलू बोबो ड्रामे बाज पप्पा मन मारी लो पण केटी ऊपर हाथ ना उपड़ता। बोल ते उगते कई जोईए छे आखू घर नाटकी छे हावड़ो मोटो माणस तने ड्रामे बाज कहे छे खिखी करी ना सके खाली मने नी तने पण कीधुं डाफोरिया શું મારે ડાફોરિયા અર્જુન નું પાત્ર કરે છે ગધેડા ગધેડા ગમે તેટલું દોડે ને ઘોડા ન બની શકે આ બાપ ગધેડા ની જેમ મજૂર સાચું કીધું તે ગધેડા તને શું લાગે છે ભાઈ આ તને કોઈ એ ઘરની ધૂળ ના આપે જે ઘરનું માંગું મળ્યું છે ઓકાત નથી તારી કઈ મારા રિલેશનના કારણે મળ્યું છે આ બધું અને એક વાત સાંભળી લે લગ્ન માટે તને પૂછતો નથી કહું છું બંધ કરાને એક વાત કાન ખોલીને સાંભળી લો જો કહી દેજે પેલા વાંદરાને એના નાટકોના કારણે મારા બિઝનેસમાં નુકસાન નહીં થવા બાંધગીરી નહીં ચાલે આ ઘરમાં સમજાવી દેજે ને તું સમજી હેલો કેતન પટેલ હા હાય મિલિંદભાઈએ મને તમારો નંબર આપ્યો છે એકચ્યુઅલી 4-5 દિવસમાં મારું પ્લે છે અને મારો લીડ એક્ટર બીમાર પડી ગયો છે તો લીડ રોલનું રિપ્લેસમેન્ટ કરવું પડશે રિપ્લેસમેન્ટ હા પ્લીઝ ના ના પાડતા સી વી નો ટાઈમ બહુ ઓછો છે પણ લીડ રોલ છે અને પ્લે પણ સારું છે તો અત્યારે જ આવવાનું છે ના ના હું તમને ડિટેલ્સ મોકલી દઉં છું કાલે આવી જજો હેલો હેલો હા તો કાલે આવવાનું છે તમારે ઓકે ઓકે મિલિનભાઈ તમે અહીંયા હા રિપ્લેસમેન્ટ ડિરેક્ટર હું પણ રિપ્લેસમેન્ટ એમ તારું નામ મેં જ સજેસ્ટ કર્યું તું મેઇન લીડનું રિપ્લેસમેન્ટ છે મસ્ત કરજે હા હા અને શું થયું પછી કાલે પપ્પા કંઈ બોલ્યા હતા અનુષ્કા કેટી હિતેશનું રિપ્લેસમેન્ટ તો તમારા માટે ચા પાણી મોકલાવું ના ના મિલિનભાઈ ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે આપણે રિહર્સલ સ્ટાર્ટ કરીએ ક્યા સેટ હીરા ભી માંગતે ઓર મોલ ભાવ ભી કરતે હો સારું કરે છે જો કરી લેશે કહાં જાના હૈ મરીન ડ્રાઈવ તાજ હા એ કેટી આ બાપનો રોલ નથી યાર તું શું કરે છે આ બાપની મમતા ઓછી કર અને
70% रोमांस ऐड कर, चल। कहाँ जाना है? मरीन ड्राइव, ताज। केटी, कमर में हाथ नाखीने बोलवानू छे। कहाँ जाना है? मरीन ड्राइव, ताज। कहाँ जाना है? मरीन ड्राइव। अशु करे छे तू? अटलूच तो करवानू छे। એમાં પ્રોબ્લેમ શું છે? નીચે શું જોવે છે? કાલે પ્લે છે, આટલા દિવસે આપણે લોકો રિહર્સલ્સ કરી રહ્યા છે અને તારાથી કંઈ થઈ જ નથી રહ્યું. કેવી રીતે કરીશું કાલે? આના કરતા તો હું પ્લે જ કેન્સલ કરી દેતી. કેમ બે ત્રણ દિવસથી ટેન્શનમાં ફરે છે? શું થયું? કાલે પ્લે છે. હા તો અમે બધા આવી જઈશું ને ટાઈમ પર? એમ નહીં. તો પપ્પા આવવાના છે એનું ટેન્શન છે? મારાથી નહીં થાય યાર. હા તો ના કર. પણ આ નહીં કરું તો બીજું કરીશ શું? એ હા નહીં, તને તો આના સિવાય બીજું કશું આવડતું પણ નથી. બે કેટી, તું ખોટું ટેન્શન લે છે. આ લગ્ન પહેલા પેટમાં ગુલગુલિયા થાય ને, એવું થાય છે તને? તને થયા હતા? ના. ચાલુ આમનું. મને તો ઝાડા છૂટી ગયા હતા. હા, પછી હું જ મુકામા પાસેથી દવા લઈ આવ્યો હતો. ઓ ભાઈ, મને સારું થઈ ગયું તું. કેશવ, તો શું હું થિયેટર પણ નહીં કરી શકું? આટલા દિવસથી રિહર્સલમાં રિહર્સલ જ નથી કરી શકતો. આજે તો પેલી હિરોઈને મને ખખડાઈ નાખ્યો. તને તો ખબર જ છે, આપણા પપ્પા સિવાય આજ સુધી મને કોઈએ ખખડાવ્યો નથી. હા, પણ કેમ? જેવો જ પેલી હિરોની નજીક જાઉં ને, એમ ગભરામણ થવા લાગે, હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય, પરસેવો આવવા લાગે, કંઈ ખબર જ ના પડે કે શું કરું. અચ્છા, હવે મને સમજાય. બે કેટી, મને પણ આવું થયું હતું. ક્યારે? સુહાગ રાતે, ફર્સ્ટ નાઈટ. કેશવ, તું કઈ પણ ના બોલ. કેમ, પેલી સારી નથી દેખાતી? ના ના ના, એટલે હા, સારી દેખાય છે. ક્યા બાત હે કેટી. જ્યારે માણસને પ્રેમ થાય ને, ત્યારે એના વાળ હવામાં ઉડતા દેખાય તને, તારો શ્વાસ થંભી જાય, એના પરથી તારી નજર હટે જ નહીં, અને તું જેવો એની નજીક જાય ને, તારી નજર પ્રેમથી ઝૂકી જાય. શું થયું? કાકા, કાલે પ્લે છે. તો પછી અહીંયા શું ટાઈમ પાસ કરો છો? ગેરેજ ઇન પ્રેક્ટિસ કરો, આવી જશે. કહાં જાને, કહાં જાને, તાજ, મરીન ડ્રાઈવ. કહાં જાને, તાજ. કહાં જાને, મરીન ડ્રાઈવ. કહાં જાને, તાજ, મરીન ડ્રાઈવ. આવશે આવશે. બાકી છે, ચૂસી લે બધું. અઘરી નોટ છે આ તો યાર. સર, આ તો કઈ નથી, મારા બાપા છે ને એ મારા કરતા પણ અઘરી નોટ હતા. એમના જમાનામાં આવી લોલીપોપો નથી મળતી. હા,
એટલે પેલી ઓરેન્જની ગોળીઓ ના હોય? હા હોય ને, હોય ઓરેન્જની ગોળી હોય. બેટા બેટા એમ ચગરતા હતા, મડું જઈને જોવા જેવું ટટુટું. વાહ બેટા વાહ, બધા બહુ મજા લેતા હશે નહીં? પણ દીકરા મારા, એ મજાના પ્રતાપે જ આજે તું અહીંયા છે. અને ચુસ્તી નહીં, મારે જોઈશે. આ કઈ ખબર ના પડી. ખબર ના પડી બેટા? મારા બાપાના પ્રતાપે કેવી રીતે 12માં માં સારા ટકા તો હું લાવ્યો તો એમની તો લે વેત નથી કાઢી સરસ કોલેજમાં મને એડમિશન અપાવવાની. ખબર છે કે તારા બાપાની વેત કેટલી નાની હતી? તને ખબર ના પડી તો હું તને સમજાવું. શું છે બેટા, કે જમાનામાં જ્યારે તારા બાપા ઓરેન્જની ગોળી ચગડતા 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 વાંદરાની કિસ જેવું મોઢું કરીને બેસતા, ત્યારે એમની બાજુમાં જ હું બેસતો હતો. હું તાર બાપા બંને ક્લાસમેટ હતા. આમ તો તારા બાપા સામે ક્યારેય કોઈ છોકરીએ જોયું નહોતું, એટલે કોઈને કોઈ ફરક બરક પડતો જ નહોતો. પણ અચાનક એક દિવસ, રોજની જેમ અમે લોકો બેન્ચ ઉપર બેઠા હતા. સર, બધા સાયલેન્સ જ છે. ખબર છે મને, ખબર છે મને. પણ તું શું કામ બોલ્યો? ડોન્ટ યુ નો મી? હું અંગ્રેજ ઓફિસર નો દીકરો છું, પણ પ્રોફેસર છું. મને શાંતિ ગમે છે, કોઈ પણ જાતનો અવાજ મને બિલકુલ પસંદ નથી. સમજ્યા તમે? મારો મારો લે મારો. ક્લાસરૂમમાં ચોક? કોની છે આ હિંમત ચોક મારવાની? તમને ખબર છે આ ક્લાસરૂમમાં ચારે બાજુ મારા જાસૂસો પથરાયેલા પડ્યા છે. કોણે ચોક માર્યો એ મને ખબર પડશે. રોજની જેમ ક્લાસ ચાલુ હતો અને અચાનક ક્લાસરૂમમાં ઇમલી નામની એક છોકરીની એન્ટ્રી થાય છે. તારા બાપા વાંદરાની કિસ જેવું મોઢું કરીને બેઠા હતા, એની નજર ઇમલી પર પડે છે. ઇમલીની નજર તારા બાપા ઉપર પડે છે. તારા બાપાની નજર ઇમલી ઉપર, ઇમલીની નજર તારા બાપા ઉપર, અને ઇમલી નાનકડું સ્મિત કરીને તારા બાપાની સામે બેસે છે. તારા બાપા જે વાંદરાની કિસ જેવું મોઢું કરીને બેઠા હતા, ઇમલીને ધારી ધારીને જોતા હોય છે. ઇમલીએ એક આંખ તારા પપ્પાને મારી, બંનેની નજરોથી નજરો ટકરાય છે. અને ઇમલી એટલે તારી માં, એની આ ભૂલ અને તારા બાપાની મહેનતના પરિણામે બેટા આજે તું અહીંયા ઊભો છે. તો બેટા હવે તને ખબર પડી કે હજુ ડિટેલમાં સમજાવવું પડશે. ખબર પડી ગઈ સાહેબ, ખબર પડી ગઈ. તો જો ગુઠવી જાય ગુઠવી જાય, ચલો બેસી જાઓ. લે લોલીપોપ. લોલીપોપ મૂકી દે અંદર, નથી ખાવી મારે કઈ લોલીપોપ તારી. આઈ મૂકી લોલીપોપ પાડી. કેમ સ્ટુડન્ટ, નાવ કોન્સન્ટ્રેટ. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ઓન અવર સોશિયલ મીડિયા. સો પ્લીઝ યુ કોન્સન્ટ્રેટ, હું જરા તમને બધાને સારી રીતે ડિટેલમાં સમજાવી દઉં. બે આનું કોઈ ચક્કર ચલાય નહીં યાર. લે શાંત બેસ, લેક્ચર ચાલુ છે. તમે લોકો શાંત નહીં બેસો ને. દ્રષ્ટુ, તને મીતુ પર ભરોસો નહીં કે? નહીં કે, નહીં કે. મને મીતુ પર ભરોસો બિલકુલ નહીં. કે નહીં, નહીં. દ્રષ્ટુ, મીતુ ની ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કર ને. કર ને, કર ને.
શું છે? વોટ ઇઝ ગોઈંગ ઓન? શું માંડું છે બધું? કરને કરને નહીં કે નહીં કે ગેટ આઉટ. તમને પહેલા પણ કહ્યું કે ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ સોશિયલ મીડિયા ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટના વિશે જાણવાનું છે આપણે, ને તમે બધા તોફાન કરી રહ્યા છો. મારા ક્લાસરૂમમાં આ બધું એલાઉડ નથી. ગેટ આઉટ. આઉટ આઈ સે, ગેટ આઉટ. આવી પણ આજે. અરે પપ્પા, અમને લેક્ચર અટેન્ડ કરવું છે, પ્લીઝ. હવે આવું નહીં થાય, પ્લીઝ પપ્પા. હું તારો બાપ નથી. એટલે સાયલેન્સ, સાયલેન્સ. ક્લાસરૂમમાં, ક્લાસરૂમમાં બેટા, ક્લાસરૂમમાં, ક્લાસરૂમમાં નો ફાધર નો સન, ઓન્લી ટીચર એન્ડ સ્ટુડન્ટ. ભણે શ્રીની પૂંછડી ચાલને હવે. અરે તું શાંત બેસ, એ તો મારી સ્થાને. ઓન્લી બોયઝ, ગર્લ્સ, પ્લીઝ સિટ ડાઉન, સિટ ડાઉન. ચાલો બાય. સુજે એ નાગિન મેરી નાગિની. સાયલેન્સ, એવરીબડી સાયલેન્સ. ભણવા જાય ને બો. મારે લેક્ચર ભરો, બે વાજુ થઈ ગયું. ફોટો કરી જોઈએ ને, મારે એની જોડે વાત કરવી હતી. સર સર સર, સ્ટુડન્ટ, અત્યારે લેક્ચરના ટાઈમે તમે અહીંયા બહાર શું કરી રહ્યા છો? જોને સર, સર લેક્ચરમાંથી બહાર કરી ગયું કે? ઓકે, રિલેક્સ, કઈ વાંધો નહીં. હા, સ્ટુડન્ટે હંમેશા દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. જ્યાંથી જ્ઞાન મળે, જેટલું મળે એટલું લપેટી લો યાર. જો અત્યારે ઈશિકા મેડમ નું લેક્ચર ચાલુ છે, તમે અટેન્ડ કરો અને જ્ઞાન લપેટો. ત્યાં સુધી હું જરા અંદર જઈને લપેટું છું. આઈ મીન ટુ સે, ચેક કરું છું કે એક્ઝેક્ટલી મેટર શું છે. ઓકે ઓકે, ગો ઇનસાઇડ. ઓકે ઓકે ઓકે, બી પોઝિટિવ, બી પોઝિટિવ, બી પોઝિટિવ. આ મેડમ, મે આઈ કમ ઇન. ઓ, એટલે ફાઇનલી તમે લોકો આવી જ ગયા એમ ને. પ્લીઝ કમ ઇન. ઓકે, થેન્ક યુ. હાય સ્ટુડન્ટ, કેમ છો તું? અરે કાલે તો મેસેજ છે. અરે હાય કમલેશ, ચલને ઓય, આ બોલ શું કરું? જો આ બુક માં બધું બનાવડે છે, પણ હું નથી ભણતો. શું વાત છે રોમી, આજે લોલીપોપ ક્યાં છે? જા શટ અપ, લોલીપોપ નું નામ ના લેતી. સાયલેન્સ પ્લીઝ. ઓન સોશિયલ મીડિયા. મિસ્ટર કૃષ્ણદેવ. હા, યસ સર. બોયઝ કેમ નથી દેખાતા? સર, અમે તમને બોયઝ ક્યાં દેખાય છે? એક સાયલેન્સ. સોરી સર, સોરી સર સર, એક્ચ્યુઅલી ધે આર મેકિંગ ફન, સો આઈ ટેલ ધેમ ટુ ગો આઉટ સર. ઓકે, કન્ટિન્યુ. યા, યુ ટુ. હેલો. Trying for chatting with my son's girlfriend? Ha. Haju, hamaro username. Excuse me! No mobile in my classroom! Please, throw your mobile. I mean, please switch off your mobile. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે એવા સોફ્ટવેર વિશે વાત કરવાના છીએ જેના દ્વારા સોશિયલ મીડિયા પર ચેટિંગ કરીને ફ્લર્ટિંગ કરતો દરેક ક્રિમિનલ પોલીસની પકડમાં આવી જાય, અને એ સંશોધનથી આવા ક્રિમિનલોને કાનૂનની સામે નિસહાય જોવા માંગુ છું. Continue, continue. Continue. Study mein dhyan apo. Bye.
So girls, please continue on subject. Lene, please. ભાઈ તને એક વાર કીધું ને. તને આંબલી લઈ આપો અને આંબલી પોચ બહાર. હવે તારું બહુ થાય જો. ઓય, અલે ભાઈ લઈ આલને પતે યાર. બે તો તારું કરને. તો આને જવા દે ને. કાલે મારા બર્થડે પર ક્યાં લઈ જઈશ? પણ આપણે બે જણ પ્રિયા આવું ના ચાલે, પાર્ટી તો આપવી જ પડશે. આખા ક્લાસ માં શું કરું? એકલું જવાનું? આ ફેસબુક પર લાઈવ રહ્યો યાર, પણ આને કોઈ જોતું જ નથી. થઈ ગયું, આ ડબલું બંધ કર, ઇજ્જત જશે.